અહીંયા ક્લિંક પર જઈને તમને આને ગૂગલ ક્રોમમાં ચાલુ કરી લેવાનું રહેશે. આમાં ખોલ્યા પછી અહીંયા ડાઉનલોડનું ઓપ્શન છે, એમાં ક્લિક કરવાનું રહેશે. પછી ફરીથી ડાઉનલોડ ક્રોમથી કરવાનું છે. અહીંયા આગળ તમને એક પેજ પર લઈ જશે અને થોડું ઝૂમ કરી લેવાનું. અહીંયા આગળ લખેલું છે ડાઉનલોડ એનીવે, એના ઉપર ક્લિક કરી કરવાનું રહેશે. ડાઉનલોડ એના પર ક્લિક કર્યા પછી એપ ડાઉનલોડ થશે. ડાઉનલોડ ડાઉનલોડ થઈ ગયા પછી અને ઓપન કરી લેવાનું. ઓપન કર્યા પછી ઇન્સ્ટોલ કરી લેવાનું. ઇન્સ્ટોલ કર્યા બાદ અને એલાઉ આપી દેવાનું રહેશે. ઓટીજીથી જ્યારે આના માટે તમને ઓટીજી કનેક્ટ કરવાનું રહેશે. ઓટીજી કનેક્ટ કર્યા પછી અહીંયા આગળ તમારામાં ઓલરેડી મંત્રા આઈડી સર્વિસનું એપ ડાઉનલોડ હશે તો ઓકે કરવાનું રહેશે, નહીં તો એના માટે તમને પહેલાં પ્લે સ્ટોર પર જવાનું રહેશે. પ્લે સ્ટોર પર ગયા પછી અહીંયા મંત્રા આઈડી સર્વિસ લખવાનું અને ઇન્સ્ટોલ કરી લેવાનું. ઇન્સ્ટોલ કર્યા પછી અને ઓપન કરીને અહીંયા સ્ટાર્ટ કેપ્ચર કરવાનું. આ ત્રણેય સિગ્નલ ગ્રીન થઈ જવા જોઈએ. ગ્રીન સિગ્નલ થયા પછી ફરીથી આપણને સીએસ ડીજીપેમાં આવીને સ્કેન એન્ડ પ્રોસીડ કરવાનું રહેશે. સક્સેસફુલ થયા પછી ને ઓકે આપવાનું રહેશે. કાર્ડ એન્ડ પિનમાં જવાનું, ત્યાં મોબાઈલ નંબર, કસ્ટમરનો મોબાઈલ નંબર અને એમાઉન્ટ નાખવાનું રહેશે. અહીંયા એડ કર્યા પછી તમારું એમ એટીએમ એ ચાલુ, આ કેન્સલ બટન પર કન્ટિન્યુઅસ ક્લિક કર્યા પછી આવી રીતે ચાલુ થશે. એના પછી અહીંથી તમને પ્રોસીડ પર ક્લિક કરવાનું આવશે. અહીંયા કેશ વિડ્રોલ પ્રોસીડ, પ્રોસીડ પર ક્લિક કર્યા બાદ અહીંયા આગળ તમારું બ્લૂટૂથથી આ કનેક્ટિવિટી રહેશે. કર્યા પછી તમને અહીંયા આગળ કાર્ડ ઇન્સર્ટ કરવાનું રહેશે. કાર્ડ ઇન્સર્ટ કર્યા બાદ અહીંયા આગળ તમને પિન માંગશે. પિન દાખલ કર્યા બાદ એન્ટર પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા આગળ પ્રોસેસિંગ થાય છે. અહીંયા જોઈ શકો છો ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થઈ ગયું છે. ત્યાં ડેબિટ આવી થઈ ગયું છે અને બેલેન્સ શો કરે છે.